आप जो ही रहा शो गुजरात लोक फरियाद न्यूज। રાજકોટના કોઠોયા રણુજા મંદિરની પાછળ સોમનાથ સોસાયટી શેરી નંબર 3 વોર્ડ નંબર 18માં ઇલેક્ટ્રિક થાંભલામાં ઇલેક્ટ્રિક વાયર તૂટતા જોરદાર અવાજ સાથે બે વ્યક્તિ જાનહાનિથી બચ્યા. હવે વિશ્વતંત્ર ક્યાં જાગશે? રહીશોમાં ફફડાટ છે અને યોગ્ય થાય તેની રાહમાં છે. અહીંના રહીશોનું કહેવું છે કે મેઇન લાઇન છે તે અહીંથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય તે આવશ્યક છે, કારણ કે રેસિડેન્સીમાં બાળકોને તેના રહીશોની અવર જવર વધારે હોય છે. આજ ઘણા સમયથી અમે 20 વર્ષથી અહીંયા રહી છીએ, પણ અહીંયા ઘણી ઘણી મુશ્કેલી અમારે વેઠવી પડી છે અને અવારનવાર અહીંયા વાયર પડે છે અને અમારા બાળકો રમતા હોય અથવા બધા માણસો અહીંથી અવર જવર ચાલુ હોય અને માથે વાયર પડે તો આ જવાબદારી કોની છે? તો તમારે એટલું તો ધ્યાન દેવું જોઈએ કે તમારે આ રિપેરિંગ તમે કરીને વયા જાઓ છો, પણ તમારે આ કાંઈ થાંભલા બદલાવાના થતા હોય તો એ તમારે થાંભલા પણ બદલાવવા જોઈએ અથવા કોઈ પણની મુશ્કેલીની વાત તમારે સાંભળવી જોઈએ. આવી ઘણી વખત અમે રજૂઆત કરી છે પણ તમે ધ્યાનમાં લીધી નથી, તો હવે ધ્યાનમાં લેવા મહેરબાની કરશું. વારંવાર લાઈટ જાય છે. જો કોઈ અગિટ બનાવ બને તો જવાબદારી કોની? જોકે રજૂઆત અનેક વખત કરેલ છે તો પણ કોઈએ કામ કરેલ નથી. અનેક વખત તાર તૂટવાના બનાવ બનેલ છે, ચોમાસામાં પણ તાર તૂટવાના બનાવ બનતા રહે છે અને વીજ પુરવઠો ખોરવા જતો હોવાના બનાવો અવારનવાર બનતા રહે છે. રિપેરિંગ વાળા પણ ચોમાસામાં આવતા નથી. કયો વિસ્તાર છે? સોમનાથ સોસાયટી શેરી નંબર 3. આજનો બનાવ શું હતો? આજનો બનાવ ચાલુ લાઈટે અમારે બાળકો રમતા હતા, વડીલો બધા નીકળતા હતા અને ચાલુમાં તાર તૂટ્યો, બહુ જોરદાર અવાજ આવ્યો. એના હિસાબે કોઈને ઈજા, એક બે માણસો રહી ગયા, થયું હોય તો શું કરવાનું? તો એના માટે કંઈક સરકાર લોકોને ફરિયાદ કરો, અને કેટલી વાર ફરિયાદ કરેલ છે પણ કાંઈ કોઈ લોકો કરતા નથી અને રિપેરિંગ કરીને ચાલ્યા જાય. કેટલી વાર લાઇટ ઝટકા મારે, કોઈના ફ્રીજ ટીવી ખરાબ થઈ ગયા છે અને કેટલી વાર આવા તાર તૂટે છે, તો એના માટે શું કરવાનું? એ તમે કંઈક માંગ અંગાત અમારી પૂરી કરો, એટલું જ બસ. અહેવાલ સંજય ભોજા સાથે જતન સોલંકી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.